विद्यार्थी मित्रों केम छो मजामा VVS YouTube चैनल में आप सर्वे विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत छे। मित्रों गया लेक्चर में आपने भण्या था बे समुदाय विषय जे ધોરણ 12 નો બીજો પાઠ હતો ભારતીય સંસ્કૃતિ અને સમુદાય અને એમાં ગ્રામ સમુદાય અને શહેર સમુદાય આ બે ટોપિક સાથે આપણે જે એ લેક્ચર ને પૂર્ણ વિરામ કર્યો હતો। હવે આજે આપણે જે વાત કરવાની છે એક સમુદાય ની જ વાત કરવાની છે। એ સમુદાય નું નામ છે હિન્દુ સમુદાય। અને મિત્રો આપણે એ પણ વાત કરી હતી કે આ પાઠ છે કેટલા માર્ક માટે ઉપયોગી છે, બરાબર 10 માર્ક ની અંદર છે। એ બોર્ડ માં તમને આ પાઠ પૂછાય છે અને એમના કયા કયા પ્રશ્નો કેટલા માર્ક ની અંદર પૂછાય છે એમની પણ મેં અહીં માહિતી આપી હતી। તો આપણે શરૂઆત કરવી છે હિન્દુ સમુદાય ની। તો મિત્રો જોઈએ હિન્દુ સમુદાય, ખાસ ધ્યાન રાખજો ટૂંકનોદ માં અથવા તો 5 માર્ક માં આ સમુદાય જે પણ તમને ઉપયોગી છે એટલે બહુ મસ્ત મજાનો નાનો અને એકદમ ટૂંકો પ્રશ્ન છે, પણ યાદ રાખશો તો સરળતાથી યાદ રહી જશે, બરાબર એકદમ નાનો પ્રશ્ન છે એટલે ધ્યાન આપજો। નોટબુક સાથે લઈને બેસજો, 1 માર્ક ના પ્રશ્નો છે કે આમાંથી ઘણા બધા બનેવા છે, વિકલ્પ ની અંદર છે એ પણ ઘણા બધા પ્રશ્નો પૂછાઈ જાય એવા આવે છે। તો ખાસ ધ્યાન રાખજો આપણે જે 1 માર્ક માં અથવા તો જે વિકલ્પ માં પૂછાય એવા પ્રશ્નો ને તમે નોટ કરતા જજો। મિત્રો શરૂઆત કરવી છે હિન્દુ સમુદાય, કે હિન્દુ સમુદાય ની અંદર કેવી કેવી બાબતો છે કે જોવા મળે અને ખાસ મોસ્ટ હેપી જેવો પ્રશ્ન છે। શરૂઆત કરીએ મિત્રો હિન્દુ સમુદાયની। હિન્દુ ધર્મમાં વ્યક્તિનું ધર્મનું જે સભ્યપદ છે એ જન્મથી નક્કી થાય છે। મિત્રો આ હિન્દુ ધર્મ માત્ર એવો છે કે જેમનું ધર્મનું સભ્યપદ છે એ જન્મથી નક્કી કરવામાં આવે છે। એમનું ધર્મપદ છે એ ક્યાંથી નક્કી થાય છે, એમના જન્મથી। તેઓ ઈશ્વર નામની શક્તિ કોઈ ને કોઈ સ્વરૂપે સર્વવ્યાપી છે અને વ્યક્તિ ઈશ્વર સુધી પહોંચી શકે છે તેવો દ્રઢ વિશ્વાસ ધરાવે છે। કે ભાઈ ઈશ્વરમાં જે એક પ્રકારે ખૂબ જ વધારે પડતો જે વિશ્વાસ ધરાવે છે અને અહીંયા શું કીધું છે કે ભાઈ ઈશ્વર નામની શક્તિ કોઈ ને કોઈ સ્વરૂપે સર્વવ્યાપી એટલે કોઈ ને કોઈ જગ્યાએ આ ઈશ્વર છે એ રહેલા છે અને એ આપણને જોવા મળે છે અથવા તો આપણને જે એ મદદ કરતા હોય છે એટલે એમાં એ વિશ્વાસ ધરાવે છે। જો એ કોઈ ને કોઈ સ્વરૂપે સર્વવ્યાપી બધી જગ્યાએ, સર્વવ્યાપી એટલે બધી જગ્યાએ છે એવો વિશ્વાસ ધરાવે છે અને એ ઈશ્વર સુધી પહોંચી શકાય, ઈશ્વરને મેળવી શકાય એવો વિશ્વાસ ધરાવનારો સમુદાય એટલે કયો સમુદાય? હિન્દુ સમુદાય। ખાસ ધ્યાન રાખજો હિન્દુ સમુદાય એક ઈશ્વરમાં માનતો નથી। હવે આ જે સમુદાય છે મિત્રો હિન્દુ સમુદાય જે છે એ કોઈ એક ઈશ્વરની અંદર શક્તિ કે વિશ્વાસ ધરાવનારો સમુદાય છે નહીં, અનેક ઈશ્વરની અંદર વિશ્વાસ ધરાવે। આપણે કહેવાય છે કે ગાય માતા જે એ ઈશ્વરનું સ્વરૂપ છે, 33 કરોડ દેવતાનો વાસ છે એવું કહીએ અને આપણે એમને પૂજા એમની પૂજા પણ કરીએ છીએ, બરાબર એમને માતાનો પણ દરજ્જો આપ્યો છે એટલે ગાય માતા એવું આપણે કહીએ છીએ। તો 33 કરોડ દેવતાઓનો એમાં વાસ છે એવું કહેવામાં આવે છે। તો આપણે એક ઈશ્વરમાં નહીં પણ અનેક ઈશ્વરમાં જે વિશ્વાસ ધરાવનારો સમુદાય એટલે હિન્દુ સમુદાય। હિન્દુ સમુદાયમાં અનેક વિવિધતા જોવા મળે છે। શું જોવા મળે છે? અનેક વિવિધતા એટલે ઘણી બધી વિવિધતાથી ભરેલો જે સમુદાય છે મિત્રો એ કયો સમુદાય છે? હિન્દુ સમુદાય, કારણ કે એમાં ઘણા બધા પ્રકારની છે કે વિવિધતા જોવા મળતી હોય છે। ધર્મ નૈતિક શક્તિ છે, શું કીધું છે કે ભાઈ ધર્મ છે એ આપણી નૈતિક શક્તિ છે, ધર્મને છે એ અનુસરવો જોઈએ, ધર્મ વિરુદ્ધ ક્યારે કાર્ય ન કરવું જોઈએ, બરાબર એ આપણી નૈતિક શક્તિ। કારણ કે તમે જન્મથી મૃત્યુ સુધીના સમયગાળા દરમિયાન જે સાચી હકીકત સારી બાબત જે છે એને નૈતિક શક્તિ ગણાય, કારણ કે જે સારું કાર્ય કર્યું હોય। અહીંયા પૂછે ભાઈ કર્મ વ્યક્તિને સારા અને ખરાબ કર્મનું છે ફળ ભોગવવું પડે, અહીંયા શું કીધું? કર્મ, કર્મ એટલે કાર્ય, જે જન્મથી લઈને મૃત્યુ સુધીના સમયગાળા દરમિયાન જે આપણે સારું અને ખરાબ કામ કર્યું છે, બરાબર ઘણું સારું કામે કર્યું છે, ઘણા ખરાબ કામે કર્યું છે, બીજા વ્યક્તિઓને દુઃખી કર્યા હશે, ઘણાને સુખી પણ કર્યા હશે, ઘણાએ આશીર્વાદ પણ આપ્યા હશે, ઘણાએ શ્રાપ પણ આપ્યા હશે। હવે એ જે બાબત છે ને મિત્રો એનું ફળ આના આ જન્મારે આપણે અહીંયા ભોગવવું પડે એમાં હાલે નહીં। કોઈ પણ વ્યક્તિને છે તમે દુભાવો, એમને દુઃખ પહોંચાડો, એમને દુઃખ થાય એવું પ્રકારનું છે કે તમે એની સાથે વર્તન કરો, એમની સાથે એવો વ્યવહાર કરો તો આના આ જન્મની અંદર તમારે ભોગવવું પડે। કોઈ વ્યક્તિની કોઈ પણ વસ્તુ તમે ખોટી કરો, બરાબર
તો એ દરેક વસ્તુ આના જન્મારે ભોગવવી પડે એમાં હાલે નહીં અને ઘણીવાર આપણે સાંભળીએ ભાઈ ફલાણા વ્યક્તિને કે ફલાણા બેનને આવું થયું આમ થયું એમને આવું કેન્સર થયું એમને આવું દુઃખ છે એ દુઃખ શાનું હોય કારણ કે એમને આ કર્મનું ફળ છે ને ભોગવવાનું હોય અને ભોગવવું પડે ઈશ્વર ધોકા લઈને ન મારે બરાબર ભગવાન ધોકા લઈને ક્યારે મારતો નથી બસ આવા સ્વરૂપે કોઈ ને કોઈ છે એ આપણે સહન કરવું પડે મોક્ષ તો કે ભાઈ જે જન્મ અને મૃત્યુના બંધનમાંથી છે એ શું આપે મુક્તિ શું કીધું ભાઈ જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્તિ આપે જે આપણે મૃત્યુકાળ દરમિયાન જે આપણે મોક્ષ પ્રાપ્ત કરવાનો હોય ને ત્યારે એ જન્મથી લઈને મૃત્યુના બંધનમાંથી એમાંથી આપણે એ છુટકારો આપી દે બરાબર તો એ મુક્તિ આપે છે શ્રીમદ ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનું પુસ્તક છે ખાસ ધ્યાન રાખજો મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન તમને પૂછવામાં આવે કે ભાઈ હિન્દુ ધર્મનું ધાર્મિક પુસ્તક કયું તો આવશે શ્રીમદ ભગવદ ગીતા મંદિર એ હિન્દુ ધર્મનું ધર્મસ્થાન ગણવામાં આવે છે મંદિર છે એ હિન્દુ ધર્મનું ધાર્મિક સ્થાન છે પ્રશ્ન એવો પૂછાય કે હિન્દુ ધર્મનું ધાર્મિક સ્થળ કયું છે અથવા તો ધાર્મિક સ્થળનું નામ જણાવો તો આવશે મંદિર શું આવશે મંદિર ખાસ ધ્યાન રાખજો પછી પ્રશ્ન એવો પણ પૂછવામાં આવે ભાઈ ધર્મસ્થાનની અંદર જે સેવા અને પૂજા કરનાર વ્યક્તિ છે એમને શું કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં તો એમને કહેવામાં આવશે પૂજારી આ આવ્યું છે ભાઈ સેવા અને પૂજા કરનારને પૂજારી કહેવામાં આવે છે આ ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને અહીંયા આપણે જોયું કે ભાઈ ધર્મ કર્મ અને મોક્ષ આ ત્રણ પ્રકારની બાબતો હિન્દુ ધર્મની અંદર જોવા મળે એ ત્રણ વસ્તુ છે એ ભોગવવી પડે બરાબર એ દરેક વ્યક્તિને છે ત્યાં જન્મારે છે જન્મથી લઈને મૃત્યુ સુધીમાં છે એમાંથી પસાર થવું પડે ધર્મમાંથી કર્મમાંથી અને મોક્ષમાંથી આ જન્મકાળ દરમિયાનથી લઈને મૃત્યુ સુધીના સમયગાળા દરમિયાન એમાંથી પસાર થવું પડે પછી એમનું ધાર્મિક પુસ્તક શ્રીમદ ભગવદ સોરી શ્રીમદ ભગવદ ગીતા એમનું ધાર્મિક સ્થળ મંદિર એમાં સેવા અને પૂજા કરનાર વ્યક્તિનું નામ તો કહેવાય પૂજારી બરાબર અહીં તમને ફોટો આપ્યો છે તો એ સેવા અને પૂજા કરનાર વ્યક્તિ પૂજારી અને એમ આપણું ધાર્મિક પુસ્તક શ્રીમદ ભગવદ ગીતા આગળ વિદ્યા મિત્રો જોઈએ હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર વ્યક્તિએ સમગ્ર જીવન દરમિયાન 16 સંસ્કારોમાંથી પસાર થવું પડે હવે હિન્દુ ધર્મની અંદર એવું કહેવાય કે 16 સંસ્કારમાંથી દરેક વ્યક્તિને પસાર થવું પડે હિન્દુ ધર્મમાં જે એ કેટલા સંસ્કારો છે ટોટલ 16 ખાસ ધ્યાન રાખજો આપણે તમારો પ્રશ્ન ભરે છે કે હિન્દુ ધર્મની અંદર કુલ કેટલા સંસ્કારો જોવા મળે છે એમાં 16 સંસ્કારો જોવા મળે એમાં મુખ્ય 3 સંસ્કારો હોય છે તો અહીં આપ્યું છે ભાઈ જન્મ લગ્ન અને મૃત્યુ આ ત્રણ છે એ 16 માંથી મુખ્ય સંસ્કારો મિત્રો ગણાય છે ખાસ ધ્યાન રાખજો એક માર્કમાં પ્રશ્ન તમને પૂછાય કે 16 સંસ્કારમાંથી મુખ્ય 3 સંસ્કારો ત્રણ કયા ગણવામાં આવે છે તો અહીંયા જન્મ મૃત્યુ અને લગ્ન આ ત્રણ સંસ્કારો મુખ્ય ગણવામાં આવે છે હિન્દુ ધર્મમાં શૈવ વૈષ્ણવ શાક અને સ્વાન એવા 4 વિભાગો જોવા મળે કેટલા વિભાગો જોવા મળે 4 તો એ જોઈએ ચારે ચાર જે વિભાગ છે એમાંથી દરેક એક એક વિભાગના વ્યક્તિઓ જે શેમાં વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે બરાબર છે એમની અંદર જે એ વિશ્વાસ ધરાવે છે અહીંયા 16 સંસ્કાર આપ્યા છે એમાં તમે જોઈ શકો છો ગર્ભાધાન સંસ્કાર મુસવાન સંસ્કાર સીમંતોયન સંસ્કાર જાત કર્મ સંસ્કાર નામકરણ સંસ્કાર નિષ્ક્રમણ સંસ્કાર અન્નપ્રસાદ સંસ્કાર મુંડન ચુંડા કર્મ સંસ્કાર પછી વિદ્યારંભ સંસ્કાર કર્ણવેદ સંસ્કાર યજ્ઞોપવિત સંસ્કાર વેદારંભ સંસ્કાર કેશાંત સંસ્કાર સમાવર્તન સંસ્કાર વિવાહ સંસ્કાર અને અંત્યેષ્ટિ સંસ્કાર જે શ્રાદ્ધ સંસ્કાર તો આવા અલગ અલગ પ્રકારના 16 સંસ્કારો છે તે જોવા મળે બરાબર ગર્ભદાન આપણે જે શ્રીમદ વિધિ કરીએ છીએ એ પણ એક પ્રકારનો સંસ્કાર ગણવામાં આવે છે પછી જે આપણે વિધિ કરાવીએ ને જે મુંડન કરાવે છે તો પણ એક પ્રકારનો સંસ્કાર ગણવામાં આવે છે પછી આપણે જે શ્રાદ્ધ નાખીએ છીએ એ પણ એક એમાંનો સંસ્કાર ગણવામાં આવે છે છેલ્લો શ્રાદ્ધ સંસ્કાર તો આવા 16 સંસ્કારો છે એ મિત્રો આપણે હિન્દુ સમુદાયની અંદર જોવા મળે છે તો 4 વિભાગની માહિતી મળે આ ફોટા સહિત તમને 16 સંસ્કારો બતાવ્યા છે અલગ અલગ 16 સંસ્કારો આ જન્મની વાત છે બરાબર તો આપણે જે જન્મ અને મૃત્યુ અને લગ્ન આ ત્રણ સંસ્કાર મુખ્ય ગણાવ્યા હતા તો આ 16 સંસ્કારના ફોટા સહિત તમને અહીં આપવામાં આવ્યા છે હવે આપણે વાત કરવી છે ઓલા 4 જે વિભાગો આપણે જોયા હતા બરાબર શૈવ વૈષ્ણવ શાક અને સ્વાન તો ભાઈ શૈવ છે એ શિવ શંકરની પૂજા કરે છે
ये शंकर भगवान ने अंदर से विश्वास ने श्रद्धा धरावे छे देवो नो देव महादेव भोळ्यो नाथ बराबर ने हां ये आम भले भोळो पण जो तीजू नेत्र खोले એટલે ક્યાં મહાદેવ એનો જોવો ત્યાં તમને આમ અંદાજ આવી જાય કે નાના ભાઈજી દેવ છે જો દેવો નો દેવ મહાદેવ બોસ કહેવાય દેવો નો શું કહેવાય બોસ વૈષ્ણવ તો ભાઈ એ વિષ્ણુ ની પૂજા કરે છે કોની પૂજા કરે છે વિષ્ણુ ની જે વૈષ્ણવ છે એ વિષ્ણુ ભગવાન ની પૂજા કરે છે અહીંયા તમે જોઈ શકો છો પછી શાક્ત કે જે દેવી કે માતાજી ની પૂજા કરે છે જે શાક્ત છે એ લોકો જે દેવી કે માતાજી બરાબર ને એમાં વિશ્વાસ ધરાવે છે અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણે દેવી માતાજી જે આપણે કહીએ છીએ એમાં વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે પણ જ્યારે સ્વાર એ શિવ વિષ્ણુ અને દેવ એમ ત્રણેય ની અંદર દેવી દેવતા બરાબર જે કાંઈ આવે છે બધાની અંદર વિશ્વાસ ધરાવે છે એટલે એમને સ્વાર કહેવામાં આવે છે એ બધાની અંદર વિશ્વાસ ધરાવે છે બધાને પૂજે બધાને માને એ સ્વાર લોકોની વાત થઈ હિન્દુ ધર્મમાં અનેક વિવિધતા હોવા છતાં તેઓ ગાઢ રીતે સંકળાયેલા છે કે હિન્દુ ધર્મની અંદર ઘણી બધી વિવિધતા જોવા મળે છે બરાબર ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છતાં પણ એક નજીકતાનો સંબંધ રાખી એક ગાઢ રીતે સંકળાયેલા હોય એક મેકની સાથે જે એ ગાઢ રીતે નજીકનો સંબંધ ધરાવે છે તીર્થયાત્રા કરવી દાન આપવું જુદા જુદા ધાર્મિક વ્રતો કરવા ધાર્મિક ગ્રંથોનું વાંચન અને તહેવારો ઉજવવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવું ધર્મસ્થાનો અને સંતોને દાન અને સેવા આપી આ દરેક વસ્તુ હિન્દુ ધર્મની અંદર મિત્રો જોવા મળે જો તીર્થ યાત્રા કરી આપણે ચાર ધામની યાત્રા જે ઉત્તરાખંડની થાય છે ને એમના અહીં તમને ફોટા તમને ચાર આપ્યા છે ગંગોત્રી યમનોત્રી કેદારનાથ અને બદ્રીનાથ આ ચારે ચાર જે આપણે ચાર ધામની યાત્રાની વાત કરીએ છીએ ઉત્તરાખંડની અંદર બરાબર ચાર ધામની યાત્રા પછી આપુભાઈ જુદા જુદા ધાર્મિક વ્રતો અલગ અલગ પ્રકારના ઘણા બધા વ્રતો આવે છે કે બહેનો પણ આમાં વ્રતો છે એ પાળતી હોય છે ધાર્મિક ગ્રંથોનું વાંચન અલગ અલગ છે ધર્મ ગ્રંથો આપણા છે એમનું પણ વાંચન કરવાનું હોય એમનું પણ છે આપણે પઠન કરતા હોય અલગ અલગ તહેવારો છે આપણે ઉજવવામાં આવતા હોય છે ઘણા બધા તહેવારો છે એ ઉજવીએ છીએ પવિત્ર નદીઓમાં સ્નાન કરવું એટલે ભારતમાં ગંગા નદી છે એમને પવિત્ર ગણવામાં આવે છે અને ગુજરાતમાં નર્મદા તો આ નદીઓની અંદર છે સ્નાન કરીને પોતાની જાતને છે એ ધન્યતા અનુભવે છે કહેવાય છે કે ભાઈ નર્મદા નદીની અંદર સ્નાન કરવાથી પાપ બધા ધોવાય જાય પણ તમને લાગે છે કે પાપ બધા ધોવાઈ જતા હોય કારણ કે ઘણા બધા લોકો એમાં સ્નાન કરતા હોય આપણે જ્યાં નાતા હોય એની માથે ઘણા બધા નાતા હોય ત્યાં બધા પાપ ત્યાં નાતા હોય પાપ બધું છે પાણી નહીં આવતું હોય તો એ પાછું ન ચોંટી જાય ધોવાઈ જતું હોય છે પાપ એટલે ઘણું બધું વિચારવા જેવું છે વિચારજે બેટા બેટા પછી સંતોને દાન આપવું અને એમની સેવા કરવી આપણો ધર્મ છે કે ભાઈ એમને દાન કરવું સંતોની સેવા કરવી આપણા હિન્દુ ધર્મની અંદર છે એ આવું કહેવાય છે દિવાળી હોળી અને નવરાત્રિ આ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારો છે મુખ્ય તહેવારો તો ઘણા બધા આવે છે પણ જે મેઇન મોટા આપણે જે કહેવાય તહેવારો આપણા એ આ ત્રણ એક તો દિવાળી હોળી અને નવરાત્રિ આ હિન્દુ ધર્મના ત્રણ મુખ્ય તહેવારો આપણે ઉજવીએ છીએ એમાં જે દિવાળી હોય એટલે આપણને ખબર જ છે બરાબર તો અહીંયા ઘણા બધા જે વાર તહેવારો ઉત્સવો તમને આવ્યા છે એનો ફોટો પણ તમે જોઈ શકો છો તો આવા હિન્દુ ધર્મની અંદર આવી ઘણી બધી બાબતોનો છે એ સમાવેશ થાય છે તો મિત્રો આપણે આ વાત કરી હિન્દુ સમુદાયની હિન્દુ સમુદાય વિશે માહિતી મેળવી જે બહુ મોસ્ટ આઈએમપી એવો પ્રશ્ન છે એ કહી શકાય છે ખાસ ધ્યાન રાખજો એક માર્કના વિકલ્પો એ ઘણા બધામાંથી બને છે અને પૂછાય પણ જાય છે મળીએ એક નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત બધા વિદ્યાર્થીનો આભાર